ગણિત વિષયમાં આપણે બીજું ચેપ્ટર જોઈએ છે હવે બહુપદીઓ. તો બહુપદીમાં પ્રસ્તાવના વિશે થોડી માહિતી, પ્રસ્તાવનામાં થોડી માહિતી મેળવી આપણે. એટલે ચલ એટલે શું? તો મિત્રો, તમે 2x, 5y, 10x, 2y વત્તા 4 આવા પદ તો તમે 6, 7, 8માં તમે જોયા હશો. તો મિત્રો, એમાં જે x અહીંયા વાય છે, અહીંયા x અહીંયા વાય, જેને ચલ કહેવામાં આવે છે. અને ચલની આગળ કોઈ પણ સંખ્યા હોઈ શકે, અહીંયા 5 છે, 2 છે, 10 છે, એટલે ચલ કોઈ પણ સંખ્યા ધારણ કરી શકે. અને મિત્રો, ચલમાં એક્સ વાય જ નહીં પરંતુ એબીસીના કોઈ પણ તમે સ્મોલ લેટર લઈ શકો. એક્સ વાય ઝેડથી માંડીને કોઈ પણ તમે સ્મોલ લેટર આગળ લઈ શકો છો. આગળ જોઈએ મિત્રો બૈજિક પદાવલીઓ. તો બૈજિક પદાવલી એટલે ચલ અને અચલનો સંબંધ. અહીંયા જોઈએ મિત્રો, આપણે ચારે ચાર જગ્યા ચલ તરીકે એક્સ લીધા છે અને અચલ તરીકે 2, 2, 2 અને 2 લીધા છે, બરાબર. તો બૈજિક પદાવલી કોને કહેવાય? તો કે ચલ અને અચલને કોઈ પણ રીતે જોડીએ આપણે. તો અહીંયા ગુણાકાર દ્વારા ચલ અને અચલ પદને જોડીને 2x બનાવ્યું છે. અહીંયા જુઓ, સરવાળા દ્વારા ચલ અને અચલને જોડ્યું છે અને બાદબાકી દ્વારા ચલ અને અચલને જોડ્યું છે. જ્યારે અહીંયા ભાગાકાર દ્વારા ચલ અને અચલને જોડીને એક્સના છેદમાં 2 બનાવે છે. તો મિત્રો, એની વ્યાખ્યા કયા પ્રમાણે છે? ચલ અને અચલ સંખ્યાને ગુણાકાર દ્વારા, સરવાળા દ્વારા, બાદબાકી દ્વારા કે પછી ભાગાકાર દ્વારા જોડવાથી જે મળે છે તેને બૈજિક પદાવલીઓ કહે છે. આગળ છે મિત્રો એક ચલ બહુપદીઓ. એક ચલ બહુપદી એટલે શું? તો કે એવી બહુપદીઓ કે જેમાં અહીંયા જો એક્સ, એક્સ અને એક્સ છે, એક જ પ્રકારના ચલ છે. તો એક ચલ બહુપદી એટલે એની વ્યાખ્યા પ્રમાણે થાય, એ એક જ પ્રકારના ચલ બહુપદીમાં આવેલા હોય. જે બહુપદીમાં એક જ પ્રકારના ચલ હોય તેને એક ચલ બહુપદી કહે છે. જો મિત્રો, અહીંયા અગર એક્સ છે, એક્સ છે, એક્સ છે, કઈ જગ્યાએ તો વાય કે ઝેડ તમને જોવા મળતા નથી. તો એક જ પ્રકારના ચલ હોય એને એક ચલ બહુપદી કહે છે. ઉપરના ઉદાહરણમાં ચલ તરીકે માત્ર એક્સ જ છે. અહીંયા જોવો, બધે એક્સ જ છે, એટલે આ જે ઉદાહરણ છે એ એક ચલ બહુપદીનું ઉદાહરણ કહેવાય. હવે જો મિત્રો, કોઈક વાર તમને આ પ્રમાણે પણ જોવા મળશે, એ એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી. તો આ જગ્યાએ તો તમે જોતા હશો કે આપણે ચલમાં, તો કે એ પણ ચલ કહેવાય, એક્સ પણ ચલ કહેવાય. આપણે આગળ વાત કરી કે એબીસીના અક્ષર હોય એને ચલ કહેવાય. તો મિત્રો, યાદ રાખજો, અહીંયા એ, બી અને સી એ અચળના સ્વરૂપમાં લીધેલા છે. એટલે કે કોઈ સંખ્યાઓ છે એ ચલ નથી, ચલ માત્ર એક્સ છે. બંને જગ્યાએ એક્સ જે છે એ ચલ છે. તો ઉપર દર્શાવેલું પદ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. આ મિત્રો, બહુપદીનું વ્યાપક સ્વરૂપ તમને આ જોવા મળશે. આપણે આગળ જોઈએ, બહુપદીને અસંખ્ય ઘાત હોઈ શકે છે. બહુપદીને હંમેશા ઘાતના ઉતરતા ક્રમમાં લખવામાં આવે છે. અચળ પદ હંમેશા છેલ્લે હોય છે. જો બહુપદીને અસંખ્ય ઘાત, અહીંયા જો 3 ઘાત છે, 4 ઘાત, 5 ઘાત, 6 ઘાત, એમ આગળ લખતા જઈએ આપણે. કોઈ પણ એવું નથી કે અટકી જવાનું. આપણે એની કોઈ પણ ઘાત લખી શકીએ. 100, 200, 500, 1000 કોઈ પણ ઘાત તમે લખી શકો. એટલે એની ઘાત કેવી હોય? અસંખ્ય હોય છે. બીજું, બહુપદીને હંમેશા ઘાતના ઉતરતા ક્રમમાં. તો મિત્રો, બહુપદી જે હોય એને ઘાતના હંમેશા ઉતરતા ક્રમમાં. એટલે જો અહીં 6 ઘાત છે, 6 ઘાતવાળું પદ, પછી 5 ઘાતવાળું, પછી 4, પછી 3, પછી 2. એવું નથી હોતું 2 ઘાતવાળું પદ આગળ અને 5 ઘાતવાળું પદ પાછળ હોય. હવે મિત્રો, આપણે આગળ જોઈએ, સૌથી મોટી ઘાતવાળા પદને અગ્રપદ કહે છે. જો મિત્રો, આજે બહુપદીનું આપણે એક ઉદાહરણ જોયું છે, એમાં સૌથી મોટી ઘાત કઈ છે? 6 ઘાત. તો આ 5x ની 6 ઘાત એ આખી સંખ્યાને અગ્રપદ કહે છે. બીજું, અગ્રપદના સહગુણકને અગ્ર સહગુણ કહે છે. હવે અગ્રપદ કયું છે? આખું અગ્રપદ છે. એમાં સહગુણક તરીકે શું છે? તો કે 5. તો જે 5 છે એને અગ્ર સહગુણક કહે છે. મિત્રો, હવે આપણે બહુપદીના પ્રકાર જોઈએ. તો બહુપદીના પ્રકાર 2 રીતે પાડવામાં આવે છે. એક તો પદની સંખ્યાને આધારે અને બીજું ઘાતની સંખ્યાને આધારે, એટલે કે ઘાતના આધારે. હવે પદની સંખ્યાના આધારે જોઈએ આપણે. અચળ બહુપદી, એકપદી, દ્વિપદી, ત્રિપદી અને બહુપદી. આ બધું જોઈએ આપણે ઘાતના આધારે. એટલે કે શૂન્ય બહુપદી, અચળ બહુપદી, એક ઘાત બહુપદી, એને બીજું કહેવાય છે સુરેખ બહુપદી, પછી છે દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. હવે મિત્રો, આને વિસ્તારપૂર્વક આપણે જોઈએ. એમાં પદની સંખ્યાના આધારે બહુપદીના પ્રકારમાં મિત્રો આપણે જોઈએ કે અચળ બહુપદી. તો યાદ રાખજો, કોઈ એક સંખ્યાને અચળ બહુપદી કહે છે. જેમ કે 5 હોય, 8 હોય, 12 હોય કે -108, -12. આ જે સંખ્યાઓ છે એને અચળ બહુપદી આપણે કહી શકીએ. અહીંયા લખી છે કૌંસમાં, જેમાં ચલ હોતું નથી, જેમાં એક્સ વાય જેવું કોઈ પણ પદ હોતું નહીં, જેમ
એટલે કે ચલ હોતું નથી. અહીંયા જો કહીએ તમને એક્સ કે વાય જોવા મળે નહીં. આગળનો છે એકપદી. તો મિત્રો એની વ્યાખ્યા છે, જે બહુપદીમાં માત્ર ને માત્ર એક જ પદ હોય તેને એકપદી કહે છે. જુઓ અહીંયા 5x 8x માઇનસ 12x, તમને એની જોડે માઇનસ 6 કે 8x વત્તા 4 એવું જોવા મળે નહીં. એટલે કે બે પદ ના હોય, માત્ર એક જ પદ હોય તેને એકપદી કહેવામાં આવે છે. આગળ છે મિત્રો દ્વિપદી. જે બહુપદીમાં બે પદો હોય તેને દ્વિપદી કહે છે. બે પદો યાદ રાખવાનું. ઉદાહરણ તમને આપ્યું છે 5x વત્તા 1, જો આ પહેલું પદ છે, આ બીજું પદ, એટલે બે પદ થાય એટલે દ્વિપદી કહેવાય. અહીંયા 8y છે, માઇનસ 12, એક પદ અને બે પદ એટલે દ્વિપદી કહેવાય. ચલો આગળ જઈએ ત્રિપદી. જે બહુપદીમાં ત્રણ પદો હોય તેને ત્રિપદી કહેવાય છે. આ એક પદ, બીજું પદ અને ત્રીજું પદ એટલે ત્રિપદી કહેવાય. બીજું ઉદાહરણ છે 8y² માઇનસ 3y વત્તા 8. અહીંયા જો 1, 2 અને 3 પદ છે એટલે એને ત્રિપદી આપણે કહીશું. આગળ જોઈએ મિત્રો. હવે બહુપદી શબ્દ તો આપણે સમજી લઈએ કે આપણે કોઈ પણ બહુપદીને, કોઈ પણ પદાવલીને આપણે બહુપદી કહી શકીએ. કારણ કે જે બહુપદીમાં વધારે સંખ્યામાં પદો હોય ત્યારે તે બહુપદી કહેવાય છે. આપણે સમજીએ મિત્રો, 7 પદ હોય તો આપણે એને સપ્તપદી કહેવાય, 5 પદ હોય તો પંચપદી કહેવાય, 5 પદવાળી, 6 પદ હોય તો ષટપદી કહેવાય. પરંતુ આપણે એવું વાડાફરતી વાડાફરતી એનું અલગ 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 નામ ન આપતા એને એક જ નામ આપીએ છીએ અને તેને વધારે પદ આપણે જોવા મળે તો એને ડાયરેક્ટ બહુપદી કહી દઈએ છીએ. એટલે કે એક અલગ અલગ નામ ન આપતા વધારે પદ હોય તો તેને આપણે બહુપદીના નામથી ઓળખવામાં આવે છે. જેમ અહીંયા આપણે લખેલું છે મિત્રો, જુઓ 5x³, અહીંયા જુઓ 1, 2, 3, 4, 5 ને 6 પદ છે તો એને ષટપદી આપણે નહીં કહેતા અને ડાયરેક્ટ જ આપણે એક નામ બહુપદી આપી દઈએ છીએ. અહીંયા જુઓ 1, 2, 3, 4, 5, 6 ને 7, 7 પદ છે તો એને સપ્તપદી નહીં કહેતા પરંતુ આપણે બહુપદી કહીએ છીએ. વધારે પદ હોય તો એના આધારે એનું એક જ નામ બહુપદી. અહીંયા જો મિત્રો આ બેની જોડે વાય છે અને એની 5 ઘાત છે. હવે મિત્રો યાદ રાખજો, ઘાતની સંખ્યાના આધારે બહુપદીના પ્રકાર. એમાં પહેલો પ્રકાર છે શૂન્ય બહુપદી. જે બહુપદીમાં એકમાત્ર પદ શૂન્ય હોય તેને શૂન્ય બહુપદી કહેવાય છે. કોઈ પણ જગ્યાએ તમને શૂન્ય જોવા મળે તો એને પણ બહુપદી કહેવાય, એનું નામ છે શૂન્ય બહુપદી. દાખલા તરીકે શૂન્ય. આગળ છે મિત્રો અચળ બહુપદી. તો જે બહુપદીની ઘાત શૂન્ય હોય, 0 હોય, તે બહુપદીને અચળ બહુપદી કહે છે. જેમ કે 3^2, અહીંયા કોઈ પણ ઘાત તમને જોવા મળતી નથી. અહીંયા જો ચલ જ નથી આપ્યું તો પછી ઘાત ક્યાંથી હોય? અહીંયા જો મિત્રો 7ની જોડે કોઈ પણ ચલ નથી, ઘાત હંમેશા ચલની ઉપર લખવામાં આવે છે. અહીંયા જો મિત્રો સમજવા માટે મિત્રો મેં તમને એક ઉદાહરણ આપ્યું છે, 5x² એક્સની શૂન્ય ઘાત એટલે શૂન્ય થઈ જાય, 1 થઈ જાય તો એને ડાયરેક્ટ જ 5 કહેવાય, તો આને અચળ બહુપદી કહેવામાં આવે છે. અહીંયા જો મેં સમજાવ્યું છે તમને 5x² હવે 5 લખ્યા, 5x² જવાબ 1 થાય તો આપણે 1 લખી દીધો, તો 5 × 1 = 5 એટલે 5ને અચળ બહુપદી કહેવામાં આવે છે. આગળ છે મિત્રો 1 ઘાત બહુપદી અથવા તો સુરેખ બહુપદી. જે બહુપદીમાં ઘાત એક જ હોય તે બહુપદીને 1 ઘાત અથવા તો સુરેખ બહુપદી કહે છે. અહીંયા જો મિત્રો 5x - 2 આ 1 ઘાતો અહીંયા બતાવેલી છે, લખવાની જરૂર નથી પણ મિત્રો મેં સમજાવવા માટે તમને લખી છે. તો 5x² છે તો એને 1 ઘાત બહુપદી કહેવાય છે. બીજું છે 7y² + 5, વાયની પણ 1 ઘાત છે એટલે 1 ઘાત બહુપદી કહેવાય. અહીંયા 1² એની 1 ઘાત તમને મેં લખીને બતાવી છે એટલે એને 1 ઘાત બહુપદી કહેવાય. 1 ઘાત બહુપદી અથવા તો સુરેખ બહુપદી કોઈ પણ તમે નામ લઈ શકો છો. આગળ છે મિત્રો દ્વિઘાત બહુપદી. જે બહુપદીની સૌથી મોટી ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહે છે. અહીંયા જો આની ઘાત તો 1 છે, પરંતુ આગળ જઈએ આપણે તો એક્સ જે છે એની સૌથી મોટી ઘાત કેટલી છે? 2. તો આખી બહુપદીને શું કહેવાય? દ્વિઘાત બહુપદી. અહીંયા પણ -6x² છે વત્તા 3x + 7. એમાં જો સૌથી મોટામાં મોટી ઘાત કઈ છે? x², તો 2 ઘાત છે એટલે એને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે. આગળ મિત્રો ત્રિઘાત બહુપદી. જે બહુપદીમાં સૌથી મોટી ઘાત 3 હોય તેને ત્રિઘાત બહુપદી કહે છે. અહીંયા જો સૌથી મોટી ઘાત, અહીંયા તો ચલ નથી અચલ પદ છે, 1 ઘાત, 2 ઘાત ને 3 ઘાત, સૌથી મોટી ઘાત 3 છે એટલે આખા પદને ત્રિઘાત બહુપદી કહેવાય. અહીંયા જો આ વાય છે મિત્રો યાદ રાખજો, વાય 6 - 6y³ વત્તા 3y² વત્તા 7y + 4,
તો અહીંયા જો વાયની એક ઘાત છે, બે ઘાત અને ત્રણ ઘાત. વાયની સૌથી મોટી ઘાત કેટલી છે? ત્રણ. તો આને ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે. મિત્રો ચાલુમાં સ્ક્રીનશોટ લેતા રહેજો, જેથી તમે તમારી નોટ બનાવી શકો. છેલ્લી બાબત છે મિત્રો, બહુપદી અને સમીકરણ. તો કે બહુપદી કોને કહેવાય અને સમીકરણ કહેવાય, પ્રશ્ન થાય. તો મિત્રો યાદ રાખજો, બહુપદીને શૂન્ય સાથે સરખાવવામાં આવે તો તે સમીકરણ કહેવાય છે. અહીંયા જુઓ, પાંચ એક્સનો વર્ગ વત્તા બે એક્સ વત્તા ત્રણ. અત્યારે આ બહુપદી છે, પરંતુ અહીંયા નીચે જો એને શૂન્ય સાથે સરખાવવામાં આવે છે, તો એ શું બની જાય? સમીકરણ બની જાય છે. યાદ રાખજો મિત્રો. જો આ વિડીયો મિત્રો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવો, જેથી નવા આવતા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.